કોરોના વાયરસ વધુ ન ફેલાય અને માનવજાત કોરોના વાયરસનો ભોગ ન બને તેની તકેદારીના ભાગરૂપે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન આવ્યું છે અત્યારે આવી કપરી સાથે અબુલ પશુઓની સેવા કરતી સંસ્થાઓની હાલત કફોડી બની ગઈ છે અને હવે આ સંસ્થાઓ સરકાર પાસે સહાયની માંગ કરી રહી છે ગુજરાતની મોટી ગૌશાળા માનવામાં આવે છે તે બાબર હરિધામ જલારામ ગૌશાળામાં લંગડી લુલી સુરદાસ કેન્સર પીડિત સાથે કુલ દસ હજારથી વધુ ગૌમાતાની સેવા કરવામાં આવે છે આ ગૌશાળામાં લાખો રૂપિયાનું દાન આવતું હતું પરંતુ લોકડાઉન થતા લોકોના ધંધા રોજગાર બંધ હોવાના કારણે એક પણ રૂપિયો ગૌશાળામાં ગૌશાળામાં દિવસ ચાલે તેટલો ઘાસચારો હોવાથી ગૌશાળાના ટ્રસ્ટીઓને ગૌમાતાના નિભાવ કરવાની ચિંતા સતાવી રહી છે આ ગૌશાળામાં લોકો મુંબઈ સુરત જેવા મહાનગરોમાંથી ગૌશાળાની મુલાકાત માટે આવી ગૌશાળાની સેવા જોઈ ઉદાર હાથે ખોબલે ને ખોબલે ગૌમાતા માટે દાન આપતા હતા પરંતુ હાલ ગૌશાળામાં ઘાસચારાનો સ્ટોક ઓછો હોવાથી તમામ ગૌમાતા મોતના મુખમાં ન ધકેલાય તે માટે ખૂબ જ ઓછો જથ્થો આપવામાં આવી રહ્યો છે ગૌશાળાના સંચાલકોના જણાવ્યા પ્રમાણે રાજ્યની મોટાભાગની ગૌશાળાઓમાંથી દેવા કરી ગૌસભા કરી રહી છે દેશમાં અન્ય પાંચ રાજ્યોમાં સરકાર સહાય આપે છે તો ગુજરાતમાં પણ રાજ્ય સરકાર ગૌશાળા માટે સહાય જાહેર કરે તેવી માંગ ઉઠી છે